नमस्कार। धोरण छ सामाजिक विज्ञान आपणे बीजा सत्रना पण घणा टॉपिक पूर्ण करी दीधा छे। नक्शा पूर्ति, फेर नोट अने स्वाध्याय पोथीमां पण बराबर छे। हवे आजे आपणे पाठ तेर समझवानो छे। ते पहला एक सरस मजानो सुविचार। नम्रता तमाम सद्गुणोनो पायो छे। नम्रता तमाम सद्गुणोनो पायो छे। हवे आपणे आपणा अभ्यासक्रम तरफ आगळ वधीए। दरेकनी पासे पाठ्यपुस्तक छे अने ते पाना नंबर 80 ऊपर पाठ 13 खोली अने पाठ समझती वक्ते साथे राखशे। ओके, हवे आपणे आगळ वधीए। भूગોળનો પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવ કેવો સરસ મજાનો પાઠ છે। આપણો દેશ ભારત, આપણો દેશ ભારત, ભૂપૃષ્ઠ એટલે કે જમીન, જમીનના પ્રકારો ઘણા બધા પ્રકારની હોય ને જમીન, વિજ્ઞાનમાં પણ ભણો છો અને સામાજિક વિજ્ઞાનમાં પણ ભણવાનું છે। કોઈ જગ્યાએ સમતલ, કોઈ જગ્યાએ ઉબડખાબડ, હે બરાબર। પછી આબોહવા એટલે વાતાવરણ, વાતાવરણ ઋતુઓ કેટલી છે તમે લોકો બીજા ધોરણથી શીખો છો અને બધા હોશિયાર છો, બધાને ખબર છે। ત્રણ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનો। ત્યાર પછી વનસ્પતિ, વનસ્પતિના પણ પ્રકાર હોય કે જે અમુક વનસ્પતિ છે તે ચોમાસામાં સરસ મજાની થાય, અમુક વનસ્પતિ ઉનાળામાં સરસ મજાની થાય। તો વનસ્પતિની હારે સીધો સંબંધ જંગલોને છે। કોને છે? જંગલો। તો જંગલોના પ્રકાર આપણે શીખશું। જંગલમાં ઉષ્ણકટિબંધીય જંગલ, ઉષ્ણ એટલે ગરમ, શીત, શીત એટલે ઠંડુ, આ અલગ અલગ નાના નાના મુદ્દાથી આપણે સમજીશું। અને વન્ય જીવ, અને વન્ય જીવ, વન્ય જીવ એટલે તરત જ આપણે ખ્યાલ આવી જાય કે મેડમ તો સિંહની વાત કરે છે। વનમાં રહેતા પ્રાણીઓ, સિંહ, વાઘ, રીંછ, હરણ, ચિત્તા, દીપડા હોય ને, બરાબર છે। આ સરસ મજાનો પાઠ આપણે શીખવા જઈ રહ્યા છીએ। હવે આપણે આપણા પાઠને આગળ વધારીએ। પાઠ 13 ભારત વિશાળ એટલે કે મોટો, વૈવિધ્ય, ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે। ભારત ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે, વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે, વળી તે ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે। દરેક જગ્યાએ એક સરખું વાતાવરણ ના હોય, તમને લોકોને ખબર છે, અલગ અલગ વિવિધ વાતાવરણ હોય। દરિયા કિનારાનું વાતાવરણ કેવું હોય છે? ઠંડુ હોય છે, બરાબર। જંગલમાં જાઓ તમે તો શું લાગે? ઠંડી લાગે। ત્યાં એ જ વાતાવરણ તમે શહેરમાં પાછા વળો અને શહેર તરફ શહેરમાં રહો તો ત્યાં તમને ગરમી લાગે, રણમાં જઈએ તો ગરમી લાગે, લાગે ને,
દરિયા કિનારે જઈએ તો ઠંડી લાગે. આ કેવું વાતાવરણ છે? ભૌગોલિક વાતાવરણ. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે, આ વિવિધતા આપણે નવાઈ પમાડે તેવી છે. કે દરિયા કિનારે વાતાવરણ આવું છે, રણમાં વાતાવરણ આવું છે, તે બધું. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેમાં ઊંચા શિખરો બારે માસ બરફથી ઢંકાયેલા રહે છે. હિમાલયમાં શું હોય? બરફ. તો તે પર્વતમાળા કેવી રહે? બરફથી ઢંકાયેલી રહે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી અને નકશા પૂર્તિ બધામાં સરસ મજાની ખાલી જગ્યા છે. તરત જ આપણે બધાને હાઈલાઈટ થઈ જશે અને આવડી જશે. પૂર્વમાં શું છે? તો કે બંગાળનો ઉપસાગર. પૂર્વમાં શું છે? બંગાળનો ઉપસાગર. પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલ છે. ભારત લગભગ કેટલા વિસ્તારમાં છે? ભારત કેટલા વિસ્તારમાં છે તે જોઈએ આપણે. કે ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3,214 કિમી અને પૂર્વમાં અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2,933 કિમી વિસ્તરેલો છે, પથરાયેલો છે. લાંબા સમુદ્ર કિનારા, આપણો દરિયા કિનારો, ઊંચા નીચા પર્વતમાળાઓ. પર્વતમાળા કેવી હોય? તો કે ઊંચી નીચી. આપણા જૂનાગઢમાં જ આવેલ છે ને, આવેલ આપને ખબર હોય. આપણો ગિરનાર કેવો છે? સીધો છે કે સીધો ઊંચો? તો કે ઊંચો નીચો છે. દૂર દૂર સુધી ફેલાયેલ નદીઓ, મેદાનો, ઉબડખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ. નદીઓ, ઊંચો નીચો વિસ્તાર, કિનારાથી દૂર આવેલા ટાપુઓ, વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આ બધી નવીનતા, ભૂમિ સ્વરૂપો અહીં જોવા મળે છે. આપણા રિવાજો અને આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે. આપણી સંસ્કૃતિ અને ભાષા પણ ઉડીને આંખે વળગે તેવી વિવિધતાવાળી છે. આપણા રિવાજો અને પરંપરાઓ ભિન્નતાઓ જોવા મળે છે. ભાષા, સંસ્કૃતિ, રિવાજો, પરંપરાઓ, આ બધું શું છે? દરેક જ્ઞાતિમાં અલગ અલગ હોવા છતાં પણ બધા સાથે મળીને રહે છે. બધા સાથે મળીને રહે છે તે ઉડીને આંખે વળગે તેવી છે. કે જોવું ગમે, આ વિવિધતા અનેક એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખાણ આપે છે. આ વિશિષ્ટ ઓળખાણ આપે છે. ભારતના પ્રાકૃતિક વિભાગો, ભારતના પ્રાકૃતિક વિભાગો, પ્રકૃતિની દ્રષ્ટિએ તેના વિભાગો, ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવે છે. કુદરતી રીતે તેના વિભાગો પાડવામાં આવે છે. ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. ઉત્તરે આવેલો હિમાલય, પાઠ્યપુસ્તક ખુલ્લું હશે તો પાના નંબર 81 ઉપર સરસ મજાનો નકશો આપેલો છે. જો અહીંયા હિમાલય આવેલો છે, તે શું કરે છે? તો કે સીમારક્ષક, સૈનિક જેવું કામ કરે છે સીમાનું.
કે હિમાલયના ત્રણ ભાગ છે. ઉત્તરે મહાહિમાલય, જે હિમાદ્રીની પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે, અને દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે. ઉત્તરે મહાહિમાલય, દક્ષિણે મધ્ય હિમાલય અને યાત્રાધામો. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. મોટી મોટી નદીઓ આવેલી છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, તેમની શાખા નદીઓએ, જે આ નદીઓએ ઠાલવેલો કાંપ, જ્યાં નદી સુકાઈ જાય અને જે માટીની રચના થાય દળદાર જમીનને, તેને કાંપના મેદાનો કહે છે. આ નદીઓએ બનાવેલા સમતલ અને ખેતી માટે ફળદ્રુપ જે આ જમીન બને છે ને, કાંપની સમતલ ખેતી માટે ફળદ્રુપ એટલે કે સારી ઉપજ આપે તેવો, ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે છે. નદીની આસપાસના વિસ્તારોમાં ગીચ વસ્તી જોવા મળે છે. શા માટે? તો કે ખેતી કરવાથી ત્યાં સારી ઉપજ મળતી હોય. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. મહામરુસ્થળ એટલે કે જ્યાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ થતો હોય તેવું વિસ્તાર, તેવો ભાગ, કે જ્યાં કેટલા કેટલા 3-4 વર્ષ સુધી તો વરસાદ પણ થતો નથી. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંચા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. કેવું છે? તો કે ઊંચ પ્રદેશ આવેલા છે, તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી એટલે કે સરખું નથી, ઉબડખાબડ. કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અમુક વિસ્તાર ઊંચો અને અમુક વિસ્તાર ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી, જે આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે, જે આ વિસ્તારની ઉત્તર પશ્ચિમે આવેલી છે, તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા, તાપી, વિંધ્યાચલ,
અને સાતપુડાની પર્વત શ્રેણીઓમાંથી વહે છે। દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે। જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક છે। આ ઉચ્ચ પ્રદેશો જવાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ પ્રમાણમાં મળી આવેલા આવે છે। પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ સેનાથી બનેલા છે? તો કે જવાળામુખી, તેને લીધે ત્યાં ખનિજો મળી આવે છે। પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમ કિનારાના મેદાન આવેલા છે। મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે। પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે, એટલે આપણે સમજવાનું કે પૂર્વનું મેદાન કેવું છે, તો કે પશ્ચિમ કિનારાના મેદાન કરતાં પહોળું છે। ગોદાવરી નદી, મહાનદી, કાવેરી અને કૃષ્ણા તરફ પૂર્વ તરફ વહી અને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે। ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ત્રણેય નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી અને બંગાળના ઉપસાગરને મળે છે। બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદર વનના વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશની રચના કરી છે। કે જ્યાં ફળદ્રુપ વિસ્તાર છે। ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે। બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારે પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે। આ બધ ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે। ભારતની આબોહવા ભારતના પ્રાકૃતિક વિભાગો આપણે સમજ્યા, હવે આપણે જોઈએ ભારતની આબોહવા। ઋતુઓ ત્રણ છે, શિયાળો, ઉનાળો, ચોમાસુ અને ચોથી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ। વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે। આ છે હવામાનની વ્યાખ્યા, કે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોને આસરે 30 વર્ષથી સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે। તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું વાતાવરણ વધે તો ક્યારેક વળી આકાશમાં વાદળછાયું બની જાય છે। પહેલાં વાતાવરણની વ્યાખ્યા આપી કે વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને ત્યાર પછી આબોહવા, કે કોઈ પણ સ્થળના હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે। ક્યારેક ઠંડુ વાતાવરણ તો ક્યારેક ગરમ વાતાવરણ, ક્યારેક ઠંડી લાગવી તો ક્યારેક ગરમી લાગવી। સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય, પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે। ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે। આપણે હવામાન ખાતાના સમાચાર તમે લોકો સાંભળતા હોય તો જ્યારે જે દિવસે આકાશમાં તમને સૂર્ય ના દેખાય તે દિવસે સાંજ સમાચારમાં તમે એવું સાંભળતા હશો કે આજે આખો દિવસ વાતાવરણ વાદળછાયું રહ્યું હતું। આ બધા સમાચાર આપને દરરોજના દરરોજ દૈનિક સમાચાર પત્રોમાં પણ
વાંચવા મળે છે. હવે જુઓ કે ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. ઋતુઓ આપેલી છે કોષ્ટકમાં પાના નંબર 83 ઉપર બાળકો. ક્રમ ઋતુ અને માસ શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. જો શિયાળો ક્યારે આવે છે બધા કોષ્ટકમાં જો જોઈએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી. આપણે બધાને ખબર છે શિયાળામાં શું લાગે ઠંડી. હા બીજું ઉનાળો માર્ચથી મે કેવી ઋતુ હોય ગરમ ઋતુ. વેરી ગુડ. ચોમાસામાં ક્યારે હોય તો કે જૂનથી સપ્ટેમ્બર. આપણે કઈ ઋતુ કહીએ વર્ષા ઋતુ. ત્યાર પછી પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબરથી નવેમ્બર. શરદ ઋતુ અને નિવર્તન ઋતુ. શિયાળો જો શિયાળામાં શું લાગે આપણે બધાને ખબર ઠંડી લાગે કે શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી ક્યારેક હિમવર્ષા થવાની થી ઉત્તરના મેદાનમાં અને હિમાલયમાં પર્વતીય પ્રદેશમાં તાપમાન નીચું જાય છે. ગુજરાતમાં ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના વિવિધ વિસ્તારો કરતાં ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે અને રાત લાંબી હોય છે. ઉનાળો ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો અલગ લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને આપણે લૂ કહીએ છીએ. આ ઋતુ દરમિયાન ગુજરાતમાં ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ દિવસોમાં દિવસો દરમિયાન શિયાળાની તુલનામાં ગુજરાતમાં ઉનાળાના દિવસો લાંબા હોય છે. ત્યાર પછી